गुजराती अहमदाबाद। अमदावाद में डीपीएस ईस्ट स्कूल नी प्राथमिक स्कूल नी मान्यता रद्द थवानो मामलो ने स्कूले तमाम वालीओ ने एलसी लई जवा जणाव्यु छे। कालथी स्कूल बंद थई जशे तेथी सत्तावार रीते जाण कराई छे। केटलाक विद्यार्थीओ ने बोपल डीपीएस में शिफ्ट कराय तेवी शक्यता छे। अंदाजे 300 विद्यार्थीओनो भावी हवे अधरताल छे, कारण के एलसी लिविंग सर्टी लई जवा माटे कहेवामां आव्यु छे। आवा समये हवे अध वच्चे आ विद्यार्थीओ क्यां जशे ते एक मोटो सवाल छे। जो कि केटलाक विद्यार्थियों ने बोपल डीपीएस में शिफ्ट कराए तेवी शक्यता छे। बाकीना विद्यार्थियों शुं थशे ते अंगे कोई स्पष्टता हजू सामे नथी आवी। अपडेट मेळवीशुं संवाददाता संजय पासेथी। जी संजय, आ वर्ष अधूरू अने आ अधूरा वर्षे आ रीते जो विद्यार्थियों ने लिविंग सर्टी आपी देवाशे, विद्यार्थियों केवी रीते कई शाळा में अभ्यास करशे? स्कूल शुरू करी देवाई हती ते पण विवाद सामे आव्यो हतो, अने जेना पगले गत वर्षे जे छे ते शिक्षण विभाग द्वारा जे छे शाळानी मान्यता रद्द करी देवामां आवी हती। इवन जे छे डीओ द्वारा जे छे वालीओने पण जणावी देवायुं हतुं के શાળાને માન્યતા મળવી મુશ્કેલ છે, કારણ કે જ્યારે શાળાની માન્યતા શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવી ત્યારે ડીપીએસના સંચાલકો જે છે કે તે શિક્ષણ વિભાગમાં અપીલમાં ગયા હતા, પરંતુ એ અપીલ પણ આખરે હવે રદ કરી દેવાય છે અને પ્રાથમિક જે છે સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે। તેમ છતાં ક્યાંક ને ક્યાંક જે છે ડીપીએસ સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા કે માન્યતા મળી જશે, અને તેના કારણે જ વાલીઓ જે છે કે તેઓએ પોતાને એલસી જે છે તે શાળામાંથી મેળવ્યા નતા ગત વર્ષે, અને આખરે હવે 300 વિદ્યાર્થીઓ જે છે કે તેનું ભાવિ અધરતાલ જોવા મળી રહ્યું છે, કારણ કે હવે આખરે ડીપીએસસી પ્રાઇમરી સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે। જો કે કેટલાક મેનેજમેન્ટ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને ડીપીએસ બોપલમાં જે છે સમાવેશ કરવાની બાંયધરી આપવામાં આવી છે, પરંતુ બાકીના જે વિદ્યાર્થીઓ જે છે કે તેઓનું શું થશે, કારણ કે હવે તો પ્રથમ સત્ર પણ પૂરું થવા આવ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ હોય તેવું જણાઈ રહ્યું છે। જી જી, હવે વાલીઓ આ અંગે શું કરશે? શું સરકાર આ અંગે સરકાર પાસે રજૂઆત કરવામાં આવશે? કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, વિદ્યાર્થીઓના અભ્યાસનું શું? બિલકુલ સંધ્યા, જે છે ગત વર્ષે જયારે માન્યતા શાળાની માન્યતા રદ કરવામાં આવી ને ત્યારે ડીઓ દ્વારા વાલીઓને પણ ક્યાંક ને ક્યાંક અન્ય આસપાસની અન્ય શાળાઓમાં એડમિશન લેવા માટેની સૂચના આપવામાં આવી હતી। ઇવન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે છે કે આવા વાલીઓને જે છે કોઈ તકલીફ ના પડે તેને લઈને પણ હેલ્પ કરવાની જ્યારે તેઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓ ક્યાંક ને ક્યાંક બીજા વિદ્યાર્થીઓને એડમિશન બીજી અન્ય શાળાઓમાં કરાવી દેશે, પરંતુ વાલીઓ ક્યાંક ને ક્યાંક જે છે આ સંચાલકોની જે સંચાલકો દ્વારા જે ભરમાવવામાં આવ્યા હતા અને તેને લઈને તેઓએ પોતાના એલસી લીધા ન હતા, એટલે હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે જે વાલીઓએ એડમિશન અન્ય સ્કૂલમાં લીધા નથી તે 300 વિદ્યાર્થીઓ જે છે કે તેઓનું ભાવિ હાલ અધરતાલ છે, કારણ કે અગાઉ તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓને અન્ય સ્કૂલમાં સમાવવા માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ હવે જે છે જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય સ્કૂલમાં આ વિદ્યાર્થીઓને કેવી રીતે સમાવશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો 300 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે, શાળાએ લિવિંગ સર્ટી લઈ જવા માટે કીધું છે, પરંતુ લિવિંગ સર્ટી લઈને આ વિદ્યાર્થીઓ કઈ શાળામાં જશે, શું અધ વચ્ચે કોઈ શાળા તેમને એડમિશન આપશે અને મળશે તો પણ ક્યાં મળશે તેમને એડમિશન, તે એક મોટો સવાલ છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।